नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट। मित्रों, आपणे घणीवार जोईए छे के भाई घणा कपलो लग्न पछी संतान माटे आयोजन करे छे, घणाने ता थई जाय छे, घणाने ता बहु लांबो समय लागे छे, घणा शरूआती संतान मेळवी ले छे, दीकरीने प्रेग्नेंसी रहे छे, हजू तो हमणा लग्न कर्या, એટલી વારમાં પ્રેગ્નન્સી રહી ગઈ, હજુ તો આપણે કંઈ જીવન જીવવા નથી, એબોર્ટ કરાવો, પડાવી નાખ્યું, પછી 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ નીકળી જાય છે, સંતાન નથી મળતું, અને ત્યારે ડાક્ટર, ભૂત, ભૂવો, જ્યોતિષ બધા યાદ આવે છે। તો મિત્રો, આ બધું શું છે, કઈ રીતે સમજવું જોઈએ, તમે જાતે કેમ નથી સમજી શકતા, તમે જાતે સમજો કે ભાઈ આ વસ્તુ છે તો કઈ રીતે અમારે જાણવી જોઈએ, અમારી કુંડળી અમારા હાથમાં છે, અને કુંડળી બતાવો તો ચોક્કસ માણસને બતાવો ને। મારી પાસે અનેક કિસ્સા આવે છે, એવા કિસ્સા આવે છે કે ભાઈ સાહેબ પ્રેગ્નન્સી તો રહેલી પણ લગ્નને ત્રીજા મહિને રહી ગઈ, એટલે અમે એબોર્ટ કરાવી નાખ્યું, હજુ તો અમારું જીવન શરૂ થયેલું, પતી ગઈ વાત, એમાં મારાથી તો કોઈ સલાહ અપાઈ જ નહીં ને, ભાઈ એને જીવન જીવવું હતું, એને એ નિર્ણય લીધો, પણ એને કુંડળી નહીં જોઈ, બહુ સિમ્પલ, એને પોતાની કુંડળી પર ધ્યાન નહીં આવ્યું, 5મા સ્થાનનો સૂર્ય હતો, એબોર્ટ કરાયું, પછી બાધામાં રાખો, ભગવાનના પગ પકડો, આ યાત્રા કરો, પેલી યાત્રા કરો, જાદુ કરાવો, મંતર કરાવો, દોરો, ધાગો, ડાક્ટર પાસે જાઓ, અરે IVF પણ ફેલ જાય, કારણ ઉંમર ચૂકી ગયા, બરાબર। તો આજે આપણે મિત્રો એવી એક યુવતીની વાત કરીએ, લાલ કિતાબમાં જેનો બહુ સરસ ઉલ્લેખ, અને મારી પાસે ઘણી દીકરીઓ આવે છે, ઘણા એવા કપલો આવે છે જેને જ્યારે હું આ પ્રશ્ન પૂછું છું ને, ત્યારે એ લોકોને નવાઈ લાગે છે કે તમે કઈ રીતે કીધી આ વાત, અમારા બે પતિ પત્ની સિવાય કોઈ જાણતું નથી આ વાત। મિત્રો, બહુ સરળ છે, બહુ ગ્રહોની ભાષા ઘણી સરળ છે, એટલી જ અઘરી પણ છે, તમે સમજશો તો, નહીં સમજો તો નહીં। તો આજે મિત્રો આપણે વાત કરીએ સૂર્ય અને શુક્ર, સૂર્ય અને શુક્ર તમારી કુંડળીમાં ભેગા બેઠા છે તો શું। કિતાબે બહુ સરસ કીધું છે, 8 લાઇનમાં એની જે એને જાણકારી આપી છે, એટલી બધી સરસ અને એટલી ચોક્કસ કે જેની પર આપણે ભરોસો કરીએ તો આપણે આપણા જીવનને બહુ આસાનીથી બદલી શકીએ। ઘણાએ પેલું એમ કહે ને કે ભાઈ આપણા નસીબની આડેનું પાંદડું હટે, હટતું નથી, હટાવવું પડે છે, આપણે હટાવવું પડે છે। તમે રાહ જોયા કરો કે ભાઈ પાંદડું પડ્યું જ, ક્યારે પવન આવે, ક્યારે વરસાદ આવે, ક્યારે રેલ આવે ને હટે, ભાઈ એ બધું નહીં, એ બધી તબાહી લઈને બી ચાલ્યું જાય આપણને, તો એનાથી સમજો। તો કિતાબમાં આ વસ્તુનો ઉલ્લેખ છે ભાઈ સૂરજ શુક્ર, કિતાબે બહુ પહેલી લાઇનમાં કહી દીધું છે, ઓલાદ પેદાઈશ દેરી કરતા, લાભ સોના નહીં હોતા હો, એક વક્ત ગ્રહ એક હી ચલતા, દિગર જા નષ્ટ હોતા હો। કિતાબ કહે છે કે ભાઈ સંતાનની પેદાઈશમાં લેટ થાય, સોનાથી લાભ નહીં થાય, એક સમયમાં એક જ ગ્રહ ચાલે, બીજો એની જાતે જ નષ્ટ થાય। સૂરજ શુક્ર કી ઉમ્ર કે સાલો, યોગ સાદી ન ઉમદા જોતા, સૂરજ શુક્ર કી ઉમ્ર કે સાલો, યોગ સાદી ન ઉમદા હો। તો 22 થી 25 વર્ષની ઉંમરમાં આવી યુવતીવાળાએ લગ્ન નહીં કરવા જોઈએ। સૂરજની ઉંમર 22, શુક્રની ઉંમર 25, 22 પણ નહીં અને 22 થી 25, 22, 23, 24, 25 આ વર્ષમાં લગ્ન નહીં કરો, તમને ફાયદો થશે, વહેલા કરી લો, 25 પછી કરો, બહુ સરસ। એના માટેનું અસર શું કીધી, સેહત માયાને ઉમદા જાનો, મંદા ઔરત કા હોતા હો, સેહત તબિયત અને પૈસો બંને વસ્તુમાં નુકસાન થાય, સ્ત્રીને વધારે નુકસાન થાય, આની પર આપણે ધ્યાન આપવું જોઈએ ને। એની આગળ કિતાબ કે ગરમી સૂરજ સે શુક્ર જલતા, સિફત ઔરત ન મંદી હો, લફ્સ જુબાની ઔરત નીકળા, લકીર પથ્થર પર હોતી હો। હવે જરાક સાઈડમાં લઈ ગયું કિતાબ આપણને, કિતાબ કહે છે ગરમી સૂરજ છે શુક્ર જલતા, આવી જેની કુંડળીમાં યુવતીઓ બેઠી છે એવા મરદને સ્પર્મ્સ કાઉન્ટમાં પ્રોબ્લેમ હોય હોય ને હોય,
મળી જાય બચ્ચું, બચ્ચું નહીં થાય એવું નથી કહેતો, પણ એના સ્પર્મ્સ કાઉન્ટ એટલા બધા પાવરફુલ નહીં હોય, સિવાય કે સામેનું પાત્ર ચોક્કસ છે, મજબૂત છે, એની કુંડળીમાં બાળક લખ્યું છે, એનું શારીરિક સ્વાસ્થ્ય સારું છે, તો ઓછા સ્પર્મ્સે પણ બચ્ચું રહી જાય, બચ્ચું મળે. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ ત્રણ પ્રેગ્નન્સી રહી, એક બીજા મહિને પડી ગઈ, એક ચોથા મહિને, એક તો છઠ્ઠા મહિને સુધી આવ્યું ને પછી નબળું થયું. તો એવા વ્યક્તિના સ્પર્મ્સ નબળા હોય ત્યારે બાળકના શરીરનું બંધારણ બનતું નથી. આની પર ચોક્કસ ધ્યાન આપજો. કિતાબે આ બાબતમાં બહુ ચોક્કસ કીધું. લોકો કહી ને પેલો જાદુ ટોનો નથી, આ વિજ્ઞાન છે. મિત્રો, હું પ્રાઉડ નથી કરતો, મને કોઈ અભિમાન નથી. એમડી લેવલના ડૉક્ટર્સ મારા કસ્ટમર છે, એ લોકો ટ્રસ્ટ કરે છે. એ લોકોને બી ખબર છે કે અમે દવા આપીએ છીએ, સાહેબ અમને ઓરા બતાવે છે. બહુ ચોક્કસ છે, ગ્રહોના ઉપાય એ વિજ્ઞાન છે, એ જાદુ નથી. લફ્સ જુબાની ઔરત નિકલા, લકીર પથ્થર પર હોતી હો. આવી યુતિઓ હોય ત્યાં સ્ત્રીનું માન વધે છે, સ્ત્રીનો પ્રભાવ વધે છે, સ્ત્રી કે એટલું થાય છે, એ પણ કિતાબ કહે છે. એની આગળ જે છેલ્લી બે લાઇન છે એમાં કિતાબે બહુ સરસ, એટલું સરસ બે લાઇનમાં કહી દીધું ને, ઉપાય બી એમાં આપી દીધો. ઉમ્ર પિતા યા રાજ હો સખી, દુર્ગા પૂજન ખુદ કરતા હો. ઉમ્ર પિતા યા રાજ હો સખી, પિતાની ઉંમર અને રાજ એટલે આપણી સારી નોકરી, વેપાર ધંધો જેને કહીએ, આપણા ઘરમાં આપણું વર્ચસ્વ હોય, એ સખી હોય, એ આવા માણસને નથી મળતું. દુર્ગા પૂજન ખુદ કરતા હો, માતાની સેવા આપણે ખાસ કરવી જોઈએ. ઓલાદ પેદા મેં હોજબ દેરી, જો તમને સંતાન લેટ થયું છે, લેટ થાય છે, નથી થતું, પ્રેગ્નન્સી નથી રહેતી તમારી પત્નીને, તમને તો કેતુ પાલન શુભ હોતા હો. એક બે ત્રણ ચાર ને પાંચ શબ્દમાં કિતાબે ઉપાય આપ્યો. કેતુ પાલન શુભ હોતા હૈ, કૂતરાની સેવા, કેતુના ઉપાય બહુ જ ફાયદો આપે. કેતુ, કૂતરો કેતુનું પ્રાણી છે, તો એને જો આપણે સમજીએ તો આપણે બહુ સરસ એ મળે છે. મિત્રો, આ જે યુતિઓ છે એ અલગ અલગ સ્થાન વાઇઝ ઘણી મોટી અસર લાવે છે, અને જે જે સ્થાનોમાં સૂર્ય અથવા શુક્ર નીચ થાય છે, ખરાબ થાય છે, ડિગ્રી વાઇઝ ખરાબ થાય છે, ત્યારે એની અસર સ્ત્રીઓ માટે બહુ જ મોટી આવે છે. નબળાઈ જવી, આપણે ઘણી દીકરીઓના મોઢે સાંભળીએ ને કે આપણે એને ઘણા લાંબા સમયે મળ્યા હોય તો આપણે એને કહીએ, તું જો કેવી ફિક્કી થઈ ગઈ, એના શરીરનું જે બધું તેજ, એના ચહેરાનું નૂર બધું ઉડી ગયેલું હોય, તો કે ના એવું કંઈ નથી, એમ તો એમ કે નબળાઈ જાય છે મને. સૂર્ય અને શુક્ર જે દીકરીની કુંડળીમાં ભેગા છે એને વ્હાઈટ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ 100% હોય, એનાથી પીડાતી હોય. ઘણી દીકરીમાં તો મેં જોયું છે કે જે બિચારી જિંદગીમાં ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે એ તો એના શરીરનું તો ધોવાણ ખરું જ, પણ સાથે સાથે એના જે પતિ સાથેના સંબંધો છે એમાં પણ એને બહુ તકલીફ પડે છે આ બધી બાબતોથી. તો એનું જે જીવન છે ને બધું ખોરવાઈ જાય છે. મિત્રો, તો આને આપણે સમજશું કે એને આપણે કઈ રીતે સમજવાનું અને કઈ રીતે આપણે આપણા જીવનને સરળ બનાવવાનું. આવી યુતિઓ છે, જ્યારે આવી યુતિ સ્ત્રીમાં છે એને આ જો પ્રોબ્લેમ છે તો એને બચ્ચું રહેવામાં તકલીફ પડે છે. ઘણી વખત ઘણી સ્ત્રીઓને આ બાબતમાં ઇન્ફેક્શન વધુ હોય છે, એક દુર્ગંધ મારતું પ્રવાહી એમાંથી સ્ત્રાવ થાય છે, ત્યારે એ પોતાની જાતને બહુ જ અલગ અલગ રાખે છે, અલગ અલગ રહે છે, પતિ સાથેના સંબંધોમાં એને તકલીફ પડે છે. આવી દીકરીઓ જ્યારે ફિઝિકલ રિલેશનમાં પતિ સાથે સામેલ થાય છે ત્યારે પણ એને તકલીફ થાય છે, અને આવા ઇન્ફેક્શનોથી એમાં જે સ્પર્મ્સ વીર્ય જે એમાં જાય છે એના યોનિદ્વારમાં, એમાં આ વસ્તુ ઇન્ફેક્શનને લઈને એના વીર્યના સ્પર્મ્સ છે એ નાશ પામે છે, ત્યારે બાળક રહેવામાં તકલીફ પડે છે. તો બહુ નાની સરખી વાત છે. જ્યોતિષ એ જ્યોતિષ કંઈ પેલું ગાંડાવેળા કરવાનો ધંધો નથી, બહુ ચોક્કસ છે, તમે એને સમજશો. જો મારા યુટ્યુબના વિડીયો તમે આવા જે શીખવવાના એ છે મારે, તમે જુઓ ને તો તમે અડધા જ્યોતિષ ઘરે જ બની જાઓ, તમને જાતે જ ખબર પડી જાય કે કુંડળીમાં ક્યાં પ્રોબ્લેમ છે. તો મિત્રો, આ જે આ યુતિ બનાવવાનો મારો જે વિચાર છે ને તે
दुनिया में घनी बधी एवी दीकरीओ छे जे बिचारी आ बाबतथी पीड़ाई छे, तो एना माटे एक बहु सरस आ एक लेसन साबित थशे कि आनु शुं उपाय आपूं छुं, उपाय करजो, तमने घनी बधी राहत थशे। तो आ जे वस्तु छे एने आपणे आ रीते समझवानी। सूर्य शुक्र, सूर्य अग्निग्रह छे ने शुक्र स्त्रीग्रह छे। त्यारे शुक्र, शुक्र ए पति पत्नीना संबंधोनो कारक छे, तो एमां तकलीफ लावे छे, बाळकमां तकलीफ लावे छे, स्त्रीमां अंडकोषमां तकलीफ आवे छे, पुरुषमां वीर्यना स्पम्समां तकलीफ आवे छे। तो आने जो तमे जाणो अने एने तमारा जीवन साथे जोड़शो ने, तो हुं एवुं मानुं छुं कि तमने घणी बधी जाणकारी मळशे। मित्रों घणा बधा एवा छे लोको के जेने शुं ज्योतिषेनुं ज्ञान नथी, बस लबड़धक्के हाँके छे, તમે ગયા એટલે તમને કંઈક આપવાનું, એ વસ્તુ ફાઇનલ છે એના માટે, એટલે તમને કંઈક પણ આપી દે, કંઈ બી કરાવી દે, કોઈ બી દાન કરાવો, કોઈ ક્રિયા કરાવો, કોઈ હોમ હવન કરાયો, કંઈ નવડાયું દોવડાયું, કંઈ પિતૃદોષ કરાયો, ભાઈ પહેલાં એને જુઓ ને, એની કુંડળી જુઓ, એમાં શું છે એને જુઓ, પછી તમે આપો ને। ઘણાએ કહી દે છે કે ભાઈ ફલાણી જગ્યા પર તમારા ઘરમાં આમ છે એટલે આ થઈ ગયું બસ પછી, અરે પણ એનું નિરાકરણ છે, વાસ્તુ બી એક અલગ વસ્તુ છે અને જ્યોતિષ પણ એક અલગ વસ્તુ છે। તો આ બધી વસ્તુઓને ફેંકા ફેંકી કરવાનો ધંધો નથી, બસ દે ધનારન બોલવાનું છે અને ગમે તે સલાહ આપવાની છે, એ બધી વસ્તુઓ નહીં કરો, નહીં કરો। હવે મિત્રો આ જે યુતિ છે ને એમાં એક બે ખાના એવા છે કે જે બહુ મહત્ત્વના સાબિત થાય છે। એમાં છે પહેલું, સૌથી પહેલું ખાનું લગ્નનું સ્થાન જે છે આપની કુંડળીમાં, એમાં જ્યારે આ ગ્રહ આવે છે ત્યારે ઘણી બધી તકલીફ આવે છે, બરાબર। શુક્ર સૂર્યના પ્રભાવમાં નબળો થઈ જાય છે, બે લગ્ન થવાના યોગ બનાવે છે, મેં જે કીધું એ તો તકલીફ ખરી જ, પુરુષને આ સ્પમ્સ બાબતની, દીકરીને જે મેં કીધું તે બાબતની, અંડકોષ બાબતની, આ બધી ખામીઓ તો આવે જ છે। પણ આવા વ્યક્તિઓ ખોટા સંબંધમાં જોડાઈ જાય છે। કિતાબે કીધું છે શુક્ર ઔરત હો કિસ્મત મારી, આગ ગ્રહસ્થી જલતા હો, દીકરી માટે બહુ ખરાબ હાલત હોય છે, પતિ અથવા એના પોતાના ખોટા સંબંધો બંધાય છે અને ગ્રહસ્થીમાં આગ લાગે છે, જે સુખરૂપ સંસાર ચાલતો હતો એમાં આગ ચંપાય છે અને એ બળીને ભસ્મ થાય છે। લગ્ન પરાઈ ઔરત મંદી, પતંગ શુક્કર કા બનતા હો, ભાષા જુઓ એની કેટલી સરસ કીધી કિતાબે, કે લગ્ન પરાઈ ઔરત મંદી પતંગ શુક્કર કા બનતા હું, જો બીજી સ્ત્રીની લગ્ન લાગી ગઈ એમાં તમે ગાંડા થઈ ગયા તો તમારો શુક્ર પતંગ બની જાય, ક્યારે કપાય કંઈ જ નક્કી નહીં। તો મિત્રો આ સ્થાનમાં ધ્યાન રાખવું, આ સ્થાનોના કિતાબના જે ઉપાયો છે તે કરવા જોઈએ, આ યુતિના સામાન્ય ઉપાય હું હમણાં આપીશ એને સમજજો। હવે બીજું સ્થાન જે છે આ યુતિ માટે સૌથી ખતરનાક એ છે નવમું સ્થાન, અને એના પછીનું સ્થાન છે દસમું સ્થાન। આ બે સ્થાનમાં જ્યારે આ યુતિ આવે છે ત્યારે ઘણી બધી તકલીફ આવે છે। નવમા સ્થાનમાં તો કિતાબ કહે કે ભાઈ સ્ત્રી ભાગ મેં કાગરેખા, સ્ત્રીનું સુખ પેલું ક્ષણિક થઈ જાય, કાગરેખા એટલે કાગડાનું પેટ ભરાય એટલું ખાવાનું ભલે માણસને, તો એના જેવું થઈ જાય કે ભાઈ નવમા સ્થાનમાં છે તો ભાઈ લગ્ન કર્યા છે પણ લગ્નમાં પણ પતિ પત્નીના સુખમાં કમી બતાવે, આની પર ધ્યાન આપવું જોઈએ। કિતાબે એવું કીધું છે એના પછી કે ભાઈ સ્ત્રી ભાગ મેં કાગ રેખા, સભી ગરીબો મેં રેત કે જર્રે કી ભી ચમક ન હો, તો જે જીવન છે પૈસાથી, સમાજની ઇજ્જતથી, સાંસારિક તે આપણો સુખ છે તેમાં રેત કે જર્રે કી ભી ચમક ન હોય, તો પેલી પીળી રેતીનો ઢગલો, રેતીનો જે ચમકે ને આપણે એમ લાગે ભાઈ સોનાનો પહાડ છે, એ રેતીના ડગલાની ચમક પણ તમારા જીવનમાંથી ગાયબ થઈ જાય। તો મિત્રો આ બધી બાબતો પર ધ્યાન રાખો, તમે ઘરે બેસીને તમારી કુંડળીને સમજી શકો અને લેભાગુ જ્યોતિષોના ચક્કરમાંથી બહાર નીકળો। મારી પાસે આવે છે લંડન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બહુ બધી કુંડળીઓ આવે છે, રાતરાત કુંડળીઓ આવે છે કે ભાઈ આ સાહેબ આમાં આમ થયું આમ થયું, હું ફોન પર બી ઘણીવાર એમ જ સલાહ આપું છું। ઘણીવાર એવા કિસ્સા આવ્યા મારી પાસે કે એવું કીધું કે સાહેબ હમણાં રાત છે, અત્યારે તમારે ત્યાં રાત છે, અમે હમણાં આ રીતનું છે, અમે જઈશું કરશું, તમે અમને જવાબ આપો તો હમણાં બેંકમાં પૈસા નાખીશ, ભાઈ નાખજે પણ તું પહેલાં તારો પ્રશ્ન પૂછ। કોરોના કાળમાં મેં બહુ બધા આવા લોકોની સેવા કરી, ઘણા લોકોને મેં એમને એડવાઇસ આપી જ,
પછી એ લોકોએ મને કીધા પછી એના ઉપાય કરાવ્યા અને આજે ઘણા લોકો સારા છે. તો આને સમજો બરાબર. હવે મિત્રો આ યુતિ માટે સૌથી ખતરનાક જે સ્થાન છે એને જોઈએ કે ભાઈ દસમું સ્થાન. દસમા સ્થાનમાં યુતિ આવે ત્યારે માણસ રાજ દરબાર મેં હંમેશા નાકામી, શનિ બુરા ફલ દેવે, કમાઈમાં માણસ પાછો પડે, કુટુંબથી નુકસાન થાય, શારીરિક રીતે નબળો થઈ જાય બરાબર. સ્ત્રી અથવા પોતે એટલો બધો કામી હોય, એની ફિઝિકલ નીડ્સ એટલી બધી હાઈ હોય કે કંઈ પણ કરી શકે, કોઈ પણ સ્ત્રી પાત્ર કે પુરુષ પાત્ર જોયા વગર એને શરણર થઈને એની સાથે ફિઝિકલ બનાવે અને આ ફિઝિકલ રિલેશન એને ખાઈમાં લઈ જાય. ખાઈમાં એટલે જિંદગી પૂરી થઈ જાય. કિતાબે દસમા શુક્ર માટે કીધેલું છે કે ભાઈ આવા માણસ કે સ્ત્રી કોઈ બી ઊંઘતા પુરુષને કે ઊંઘતી સ્ત્રીને ઉઠાવીને લઈ જવાની તાકાત રાખે. એટલા બધા એનો ફિઝિકલ નીડ્સ એ લોકોની એટલી બધી હાઈ હોય અને એ લોકો એવા કામી હોય કે પેલા સામેના માણસને પાણી પાણી કરીને ગમે ત્યાંથી ઉંચકીને લઈ જાય, ચાલ તું મારી સાથે ચાલ. તો આ બહુ મહત્વની વસ્તુ છે. આવા વ્યક્તિને ઓલાદની પેદાઇશમાં ચોથા ખાનાનો ગ્રહ એને મદદ કરે છે. તો આની પર બી આપણે ધ્યાન રાખવું, કુંડળીમાં ચોથા સ્થાનમાં શું છે એને જોવું જોઈએ. ચાલચલનનું ઢીલાપણ, કિતાબે બહુ સરસ એકદમ સ્પષ્ટ ભાષામાં કહી દીધું, ચાલચલન કા ઢીલાપણ, પરાઈ મિટ્ટી કી ખૂબસૂરતી કી તારીફ મેં દિલ કી, બે મોકાએ લગન ઓર બિલા વજહ કશિશ જો અમુમન હોઈ જાયા કરતી હે. જો કિતાબે એમ કહી કે આવું થઈ જ જાય, એમ લગભગ લગભગ થઈ જાય, સોમાંથી એકાદ વ્યક્તિ બાકી હોય આમાં કે જે ન થાય. થઈ ગયું, થઈ ગયા પછીનું પરિણામ શું? રોગ લઈને આવો ઘરે અથવા સંસાર પૂર્ણ કરો. તો મિત્રો આ બહુ વિચિત્ર યુતિ છે અને એના માટે મેં તમને આ માહિતી આપી છે. તો મિત્રો સૂર્ય શુક્ર જે જે વ્યક્તિની કુંડળીમાં બેઠેલા છે, કયા ખાનામાં બેઠા છે એનો અભ્યાસ જુઓ એને કરો અને આ બે ચાર ખાના મેં જે સમજાવ્યા એની પર જો હો તમે ત્યાં એ જગ્યામાં તમારી કુંડળીમાં આ ગ્રહ બેઠા છે તો બહુ ચોક્કસ સંભાળીને રહેજો. ખાસ મારી એક સલાહ, દીકરા દીકરી બંનેને ખોટા સંબંધોમાં ન પડતા અને તકલીફ, અને મેં જે કીધી બીમારીઓ એ બીમારીઓ તમને હોય એવી તકલીફ જો તમને હોય તો તમારે એના ઉપાય કરવા પડે. તો હવે લખી લો ઉપાય. સૌથી પહેલું પોતાના કેરેક્ટર પર ધ્યાન આપવાનું. પતિ પત્ની છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એ તમારો શુક્ર છે પોતાનો, એને કોઈ નથી. પારકો શુક્ર તમારા માટે બરબાદી લાવશે. બીજું, જે દીકરીઓને વધારે પડતો ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ છે, વ્હાઈટ ડિસ્ચાર્જનો કે એને, તો એ છોકરીઓએ ગોળ નહીં ખાવો જોઈએ. ગોળ થોડો ગરમ પડે છે અને આ યુતિ જ્યારે હોય છે ત્યારે સૂર્ય ગોળ સાથે જોડાયેલું છે, તો શુક્રની સાથે જો યુતિ છે તો ગોળ નહીં ખાઓ અને ડૉક્ટરની સલાહ મુજબ એની કેર કરો. જો મિત્રો આ જે વસ્તુ છે ખાસ મેં તમને કીધું એ તમારા કેરેક્ટર સાથે જોડાયેલા ગ્રહો છે, તમારા પ્રભાવ સાથે જોડાયેલા ગ્રહો, પણ જો તમે નહીં સમજશો તો તમને ઘણી બધી તકલીફો મળશે. તો આનાથી સમજીને ચાલજો અને એક ચોક્કસ રીતે તમારા જીવનને અપનાવજો. જે સ્થાનમાં સૂર્ય શુક્ર બેઠા એ સ્થાનના કિતાબ પ્રમાણેના ઉપાયો મારા વિડીયોમાં મળી જશે તમને, એ જોઈને કરવા જોઈએ. સૂર્યની આરાધના, સૂર્યને જલ ચડાવવું, શુક્ર ગાયની સેવા અને શુક્રના દાન. શુક્રના દાનમાં ઘી, ગાયનું ઘી, દહીં, કપૂર, માખણ, મિશ્રી બરાબર, ખીર, આ બધી વસ્તુ તમે દાન કરી શકો છો. ઋણ દાન કરી શકો છો, સફેદ કોટન વસ્ત્ર તમે દાન કરી શકો છો, નાની નાની કન્યાઓને સાકરવાળું દૂધ પીવડાવી શકો છો. આ બહુ સરસ વસ્તુઓ છે. આવા નાના નાના દાનોથી પણ તમે તમારી યુતિમાં બહુ સરસ એનો ફળ મેળવી શકો છો. અને મિત્રો આ વિડીયો જોયા પછી તમારે કુંડળી જોવાની છે કે તમારી કુંડળીમાં જે મેં કીધા એવા લક્ષણો નથી, લક્ષણો છે એ તમે એને ભોગવી રહ્યા છો, તો સૌથી પહેલાં લાલ કિતાબ બનાવી લો, જિંદગી બદલાઈ જશે બરાબર. તો આની પર ધ્યાન આપો અને જીવનમાં આગળ ચાલો. તો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે, અને જેટલો શેર કરશો એટલા લોકોની જિંદગીમાં તમે એક સારું એક ઈંધણ આપશો કે ભાઈ તકલીફમાં છે તને કંઈક મળ્યું, આગળ ચાલ, તો ઘણાની લાઈફ બદલાશે. તો ચાલો બદલીએ જિંદગી. હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. નમસ્કાર મિત્રો.